ચાલુ છે ને બસ આની જરૂર હતી. પુષ્કળ પ્રમાણમાં લાલ મરચા જામનગર યાર્ડમાં આવી રહ્યા છે અને હાલમાં જામનગર યાર્ડમાં આવકની દ્રષ્ટિએ લાલ મરચાના લગભગ રોજ અત્યાર સુધીમાં 24,000 મણ જેટલી આવક થયેલ છે દોઢ માસમાં. અને દિન પ્રતિદિન હવે સિઝન વધારે શરૂ થતી હોય દિન પ્રતિદિન મરચાની આવકમાં વધારો થશે અને મરચાના 20 કિલોના ઓક્શનમાં જામનગર યાર્ડમાં ભાવ 1800 થી નીચામાં લઈ અને ઊંચામાં 10,000 સુધીના ભાવો થયેલ છે. જે આ 10,000 ભાવ છે તે ઓલ ટાઈમ હાઈ છે અને આખા ગુજરાતમાં હાઈએસ્ટ ભાવ થયેલ છે. સારી ક્વોલિટીના મરચાનો ભાવ 10,000 સુધી પણ પહોંચેલ છે. તેમજ છેલ્લા 2-3 વર્ષથી આપણે વાત કરીએ તો મગફળી, કપાસ અને અજમા આ 3 વસ્તુમાં પણ ઓલ ટાઈમ ગુજરાતમાં હાઈ ભાવ છેલ્લા 2-3 વર્ષથી જામનગર યાર્ડમાં બોલાઈ રહ્યા છે. આ રીતે જામનગર યાર્ડમાં ખેડૂતોને સારા ભાવો પ્રાપ્ત થતા હોવાથી અન્ય જણસો પણ ખેડૂતો વધુ ને વધુ પ્રમાણમાં લઈને અને આવતા થયા છે અને વધારે આવક હોવાના કારણે અવારનવાર જામનગર યાર્ડમાં જે વધુ જણસીની આવક હોય તેની આવકો બંધ કરવાની પણ ફરજ પડતી હોય છે અને ખેડૂતોના 2-3 દિવસ બાદ પોતાનો માલ લાવ્યા બાદ હરાજીમાં વારો આવતો હોય છે.